नमस्कार दर्शक मित्रों, हूँ छु रमेश दान गढ़वी। माँ आशापुरा न्यूज, गोल्डन न्यूज, कच्छियत टीवी समाचार अने वन इंडिया में आपनो हार्दिक स्वागत करूँ छू। आजे आप जोई रह्या छो कि एक एवं स्थान छे ज्यां आवाथी एम लागे कि अहीं कोई ऊर्जा वही रही छे, कोई शक्ति अहीं काम करी रही छे। अने ए शक्ति कया स्वरूपे छे, कोण छे अने कई रीते छे ए मारे वात करी होय तो ज्यारे कांजी दादा कापड़ी मारी साथे होय तो मारा शब्दों में तो हूँ न कही सकूँ, पण दादा मेकरण ने याद करिए कि जियो तो जेर मथियो सकर थी जा सेण, मरी वेंदा माड़ूला रोंदा भले जा वेण। कारण कि आ शब्दों दादा मेकरणे कया हशे त्यारे कयो परिस्थिति कई हशे ए हूँ नहीं वर्णन करी सकतो। कारण के दादा मेकरण एटले कच्छना कबीर अने एना वंशज ज्यारे कापड़ी दादा अने एमना काका कुटुंबनो ज्यारे अहींया આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખરેખર આપણે એવી લાગણી અનુભવીએ છીએ કે અહીંયા કંઈક ઉર્જા છે। અને ટૂંકમાં કહું તો જે આપણે પશ્ચિમી સંસ્કૃતિનો અનુકરણ કરી અને ક્યાં જઈ રહ્યા છીએ એને વાળવા માટે જો જરૂર પડશે તો સાપ ને નોરિયાની જેમ લડાઈ થાય અને નોરિયો નોરવેલ સૂકી આવે એમ આવા કોઈક સ્થાને જવું પડશે અને એ સ્થાનોમાંથી આપણી ઉર્જા જાગૃત કરવી પડશે। ત્યારે કાનજી દાદા કાપડીની મેં વાત કરી જે મેકરણ દાદાના પરિવારને શોભાવી રહ્યા છે એમ કહી શકાય, અને એ પદને ઘરીમાં જાળવવી એ હાલના યુગમાં કાનજી દાદા જેવી કોણ જાળવી શકે એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય। ત્યારે કાનજી દાદા આજે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ વિશે તમે કહો તો અમને એમ થાય કે અમારા દર્શકો જે લોકો સુધી અત્યારના યુગની જે હવા લાગી ગઈ છે એનામાંથી કંઈક થોડું ઘણું મહદ અંશે કંઈક બહાર નીકળે લોકો, તો હું વાત કરીશ હવે કાનજી દાદા આજે જે ઉત્સવ ઉજવાયો છે એ શું છે અને એ વિશે આપ શું કહેશો? જીના, આજે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ મેકણ દાદાના કાકાગુરુ સંતશ્રી સામંતરાજા દાદા અને એમની સાથે બે આહિર અને બે દરબારોએ જીવંત સમાધિ જેમ મેકણ દાદાએ ધ્રંગમાં લીધી એ જ દિવસે એ જ સમયે વિછિયાની 5 સમાધિઓ અને મેકણ દાદાના કાકાગુરુના હિસાબે દાદાએ સામંતરાજાએ મેકણ દાદાને પણ કીધું હતું કે ન મેળો ન મલાખડો ન વસ્તી છે વ્યવહાર, દાડો મેકણ છે કાકો કરી બેઠો કરાર। સામંતરાજાએ એમના ગુરુવંદના ગુરુભાવથી કીધું હતું કે આપણે તો હરિભજન કરવા આવ્યા છીએ, ભૂખ્યાને રોટલો અને તરસ્યાને પાણી, માનવ સેવા એ જ પ્રભુ સેવા। આ વિછિયા સામંતરાજા દાદાએ માતાના મળમાં દીક્ષા લઈને ગુરુ ગાંગા રાજાના ગુરુભાઈ થાય અને ભાગભર્યા રાજાનું શિષ્ય ધારણ કર્યા પછી, ત્યારે વાહન વ્યવહાર નહોતો, વિછિયા ભૂજ જવા માટે જે બીટાવારી વાટ કહેવાય ટપાલવીડી એ અહીંથી પસાર થાય છે અને લખપત અને નખત્રાણાથી જે ભુજ આવતા એ ગાડા માર્ગે હોય કે પગ વાટવું હોય એ તમામ અહીંયા વિછિયા સામંતરાજા દાદાના આશ્રમમાં આશરો લેતા રોટલો અને પાણી એ સમયમાં પણ રાખતા। દાદા પાસે ગાયો હતી અને મેકણ દાદાના કાકાગુરુ મેકણ દાદાએ જ્યારે ધ્રંગમાં સમાધિ લીધી ત્યારે સામંતરાજા દાદાએ અહીંયા ધ્યાન ધરી અને પ્રભુ ચરણ એમાં એમના એક રાજા દાદા ચાંદરાણી ગામના હુંબલ આહિર રાજા રાજા બાવા જેઓ એમણે દબડા જીવન સમાધિ લીધી એ પણ સામંતરાજાના શિષ્ય છે અને આજે પણ દબડા રાજા કાપડી પરિવાર જેમ ગુરુગાદી તરીકે આ સામંતરાજા દાદાને માને છે। અમારો અખિલ કચ્છ કાપડી હંમેશાને માટે જે પરંપરા મેકણ પરંપરા કે એમનો જન્મસ્થાન ખોંભળી, બીજી ધૂણી, પહેલી ધૂણી બિલખા તાપી, બીજી ધૂણી જંગી, ત્રીજી લોડાઈ અને મેકણ દાદાએ સમાધિ ધ્રંગ લીધી તેમ સામંતરાજા દાદાના શિષ્ય રાજા દાદા કાપડીએ પણ દબડામાં જીવન સમાધિ લીધી। આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે અહીં મંદિર પણ નહોતું। કચ્છ મિત્ર અને જન્મભૂમિ ટ્રસ્ટ જ્યારે ભૂકંપ થયો અને અહીં આવ્યા ત્યારે અમે ગામના બધાએ મળીને મંદિરોની વાત કરી કે મકાન તો ઠીક, મકાન તો બનાવશું પણ જો મંદિરો બની જાય તો, અને એ સમયે દામજીભાઈ એંકરવાલા હોય, પ્રવીણચંદ્ર ગાંધી હોય આ તમામે વિછિયા ગામની મુલાકાત લીધી જેનાથી ભૂકંપ સમયે પણ આ વિસ્તારને જાગતો કરવા માટે જે અખબારી સોશિયલ મીડિયા હોય, ટીવી મીડિયા હોય એમણે જે આ વિસ્તારને જાગૃત માટે ભાગ ભજ્યો અને એના કારણે છેલ્લા 7 વર્ષથી આ મંદિરની અમે પાટોત્સવ ઉજવીએ છીએ। મહાસુદ તેરસ કાયમી દર વર્ષે મહાસુદ તેરસના અહીં આ 4-5 ગામોના તેમજ તાલુકાભર ભુજના નખત્રાણાના
કાપડી સમાજ કચ્છ સુધી આડેસરથી લગીને માતાના મળ સુધીનો સમાજના દરેક ભાઈઓ બહેનો અહીં લાભ લે છે. અહીં મેકણ દાદાના આ સામંતરાજા દાદાના પટાંગણમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના વર્ષોથી આ કોરી, પહેલાં અમે મંદિર નહોતું એટલે ગામમાં કરતા, પણ આ મંદિર બની ગયા પછી 7 વર્ષથી આ ગામનો અને આ મંદિરનો વિકાસ માટે આ બધા સાથે મળીને કામ કરીએ છીએ. તેમ બાજુમાં કડિયાદ્રો જે વિશ્વવિખ્યાતમાં પ્રવાસન હેઠળ ત્રીજા સ્થાને, એ અહીંથી 8 કિલોમીટર દૂર છે, એટલે કડિયાદ્રોની સાથે જો વ્યારાથી કડિયાદ્રોને જોડતો રોડ થઈ જાય તો આ વિસ્તાર અને આવતા યાત્રાળુઓ માટે પણ અહીં અમે સુવિધા માટે રહેવાની, જમવાની, જમવા માટે એ લોકો અહીં વાસણો હોય જે ફોન કરે તો અગાઉથી બની જાય, પણ કદાચ પોતે યાત્રાળુ આવીને અહીં બનાવે તો પણ વ્યવસ્થા છે. એમને રહેવા માટેની વ્યવસ્થા છે, શૌચાલયની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, અને અહીંથી જ 8 કિલોમીટર ઉપર કડિયાદ્રોનું જે વિશ્વવિખ્યાત પામેલું સ્થાન છે તો વ્યારાથી એને સીધો જોડતો રોડ મળી જાય અને ત્યાંથી સીધો ગડુઆ દાડા થઈ અને બીબર નીકળી જાય તો પ્રવાસન માટે પણ આ વિસ્તારને વેગ મળે અને કચ્છનું પ્રવાસન ખૂબ ખીલી ઉઠે. કારણ કે આ વિસ્તાર એક અંતરિયાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં કોઈ ઘેર પ્રવૃત્તિઓ ન થાય એના માટે આ વિસ્તાર હંમેશાને માટે યુવાનો જાગૃત છે અને જાગતા રહેશે તો જ એક દેશની આપણી સંસ્કૃતિ જળવાશે. અને આ કાર્યક્રમો કરવા પાછળનું કારણ એક જ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ છોકરાઓ ન વળે અને આપણી ધરોહર જાળવી રાખે. આજે દાંડિયા રાસ હોય, બહેનો રાસ રમતી હોય, આ બધું જાળવવું હશે તો આપણે પોતાને પણ આમાં સહયોગ આપીને આ ગામ લોકો ખૂબ મહેનત કરીને આ કાર્યને દીપાવે છે. અહીંયા પહેલાં કોઈ ધાર્મિક કાર્યક્રમો કે આવું હતું નહીં, પણ છેલ્લા 7 વર્ષથી આ તમામે તમામ સમાજો સાથે મળી અને અહીં આ ઉત્સવ ઉજવે છે. એ બદલ તમામને આ સ્થળની મુલાકાત લેવા અને આ એક કાપડી પરંપરા ને જે કાપડી દાદાઓ છે એમના આ પરંપરાઓ છે અને તમામ સમાજ સાથે રહીને અને આ ગામે કાપડી પરંપરામાં હંમેશાને માટે મોરજર અખાડા સાથે આહીર પશ્ચિમ કચ્છના 12 ગામો એ આહીરો સાથે સંકળાયેલા છે, તેમ દાદા સાથે પણ સંકળાયેલા છે. અને પૂંજલ દાદાનું ધામ અહીંથી 6 ને 12 કિલોમીટર ઉપર મોરજર આવેલું છે. આ રીતે આ વિસ્તારના હંમેશાને માટે પૂજ્ય દિલીપ દાદાએ પણ શિક્ષણ માટે ખૂબ ચિંતા સેવી છે અને આ ગામે અમને કાપડી પરંપરાને ઘણું આપ્યું છે. મને પણ આ ગામમાંથી સરપંચ 2 વખત બિનહરીફ ચૂંટ્યો હતો અને એપીએમસી ચેરમેન તરીકે પણ હું નીલકંઠ સેવા સહકારી મંડળીમાંથી મને આખા તાલુકાભરના તમામ મતદારોએ મને મત આપીને એપીએમસી ભુજમાં પણ સેવા કરવાનો મોકો આપ્યો હતો. આ ગામ, આ વિસ્તાર પટે હું અત્યારે ભલે ધંધા અર્થે બહાર હોઉં પણ આ વિસ્તાર એટલે મારો પોતાનો વિસ્તાર, મારું પોતાનું ગામ અને હંમેશાને માટે આ વિસ્તાર માટે ઋણી રહીશ. દાદાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આ વિસ્તારનો ધાર્મિક રીતે, સામાજિક રીતે તમામ ક્ષેત્રે ખૂબ વિકાસ થાય અને આ ગામમાંથી, આ વિસ્તારમાંથી ભણી ગણીને ખૂબ આગળ વધે એના માટે હાઈસ્કૂલ પણ સરકાર દ્વારા થઈ ગઈ છે. છેલ્લા 4 વર્ષથી હાઈસ્કૂલ ચાલુ છે અને એમાં છોકરાઓને ખાસ શિક્ષણ ઉપર આપણે ધ્યાન આપીને ભણાવીએ એ જ આજના પ્રસંગે હું સર્વેને એક વિનંતી કરું છું. જીના. ઘણી બધી વાતો કાંજી દાદાએ કરી, પણ સંતોષકારક વાતો તો સાંભળવી હોય તો એના માટે ઘણો બધો સમય જોઈએ. કારણ કે આ જે સત્યકથા છે એ આટલેથી અટકતી નથી. દાદા મેકરણના વંશજો કહી શકાય. એમણે વાત કરી કે અમે પરંપરા જાળવી છે. દાદા આ પરંપરા જાળવવા માટે અત્યારે જે સમય છે એનો અનુકરણ કરતા હોય દીકરાઓ દીકરીઓ, ત્યારે તમે એમને કઈ રીતે આ પરંપરામાં વાળો છો અને આ પરંપરા વિશે તમે થોડો પ્રકાશ પાડો, પરંપરા શું હોય છે? કાપડી પરંપરા હંમેશાને માટે સંત મેકણ, જેમ તમે જ સાખીમાં શરૂઆતમાં કીધું એના કરતાં પણ એમના મેકણ દાદાના જીવનની આપણે શું વાત કરીએ સાહેબ, કે મેકા જાણ સુજાણ ગર્વ ગણો ન કીજીએ, હોઈએ હાથી સમાન પણ કીડી થઈને રીજીએ. એક શબ્દ આપણા જીવન જીવવા માટે બહુ ઉપયોગી થઈ પડે કે આપણે ભલે ગમે એટલા મોટા થઈએ પણ કીડીની માફક આપણે જીવીએ તો જ આ પ્રજા સાથે, નાનામાં નાના માણસ સાથે આપણે એની ખભે ખભો મિલાવીને એના સુખ દુઃખ જાણવા માટે પ્રયત્ન કરીએ. આજે તો સાહેબ ઘણું બધું યુગમાં પરિવર્તન થયું છે, પણ એક દિવસ એવો હતો કે મારા બાપ, હું નાનો હતો, મારા બાપ પણ એમ કહેતા કે ગામમાં અલખ જગાવીને અતિથિ ભૂખ્યો ન જાય.
આજે તો ભગવાનની મહેરબાની છે, દાદાની બધાને ઘરે દયા છે કે રોટલો મળી રહે સાહેબ. ત્યારે ગામમાં અલખ જગાવીને પણ મહેમાનોને જમાડતા, જેનું કોઈ ગામમાં સગું ન હોય, જેનો કોઈ પરિચય ન હોય, એવો અતિથિ આવે અને એ ભૂખ્યો ન જાય, એ જ કાપડી પરંપરા છે. કાપડી પરંપરામાં મેકણ દાદાએ પશુઓ કનેથી પણ સેવા કરાવી છે, લાલીઓ ગધેડો અને મોતીઓ કૂતરો. સાહેબ રેમણે આજે હું તો મોદી સાહેબને ધન્યવાદ આપું છું, અને મોદી સાહેબને કે રણ ઉત્સવ જે ઉજવવાનો એમણે કચ્છમાં બીડું ઝડપ્યું, એ રણ ઉત્સવમાં સાહેબ વેકણ દાદો 365 વર્ષ પહેલાં પાણી અને રોટલો વટે માર્ગોને પહોંચાડતા હતા, એ આજ રણમાં ક્યાંક ને ક્યાંક વેકણ દાદાની સુહાસ એમના આશીર્વાદ થકી જ આ રણ ઉત્સવ ઉજવાતો હોય એવું લાગે છે. અને આ વિસ્તાર માટે, કચ્છ માટે સંત વેકણ દાદાનું નામ કચ્છનો કબીર કહેવાય. સાહેબ એનું કોઈક નામ કોઈક રોડ સાથે જોડવામાં આવે, ગળુલી સાંતલપર રોડ એટલે રણનો વટે માર્ગ જ્યાં વેકણ દાદા ફર્યા હશે, એ રોડને જો સંત વેકણ દાદા નામ આપવામાં આવે ને સાહેબ, તો પેઢીની પેઢી એ દાદાને પણ યાદ કરશે ને આપણા બાળકોને પણ એક ખબર પડે કે આપણા દાદા આ સેવા હતી. અને આજે આહીર સમાજ હોય, રબારી સમાજ હોય, તમામ સનાતન સમાજને એક જ વિનંતી છે કે આપણે આપણું મૂકવું જોઈએ નહીં, બીજું આપણે ગમે એટલું કરીએ પણ પોતાના કુળદેવો, પોતાના દેવસ્થાનાઓ, પોતાના ગામના મંદિરો, પોતાના ગામના પૂજારીઓ એનું પહેલું ધ્યાન રાખવું જોઈએ. આપણે બધાને એક જ સંદેશ આપીએ કે સનાતન ધર્મની જય હો, સનાતન ધર્મ થકી જ આપણે સૌ ઉજળા છીએ, અને આવા કાર્યો થકી જ સનાતન આપણી આવતી પેઢીઓમાં એક આપણું ધર્મ અને અતિથિ દેવો ભવ એ જે સૂત્ર છે એ કચ્છને માટે અને કચ્છની ગ્રામ્ય પ્રજા માટે કે ભાઈ કોઈ પાડતાનો પાડોશી ભૂખ્યો ન રહી જાય, એ આપણે સૌ આજની તારીખે આ દાદાના ચરણોમાં વંદન કરી અને ધ્યાન રાખીએ, આપણી પરંપરા જળવાઈ રહે એના માટે સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ. દાદાના ચરણોમાં વંદન. જીનામ જીનામ જીનામ. દાદા પાસે જાણવું હોય તો આટલી વાતો પૂરતી નથી, કારણ કે મેકરણ દાદાની વાત કરવી છે. ત્યારે ખરા ઈંદલ ખટ્યો મેણી દલ મોઠ્યો પંથ ઈતા પધરુઆ મૂકા કોલાતા પછો, આ પૂછવાની વાત નથી, આ જાણવાની વાત હતી. જેમ કાનજી દાદાએ વાત કરી કે પરિવાર નહીં પણ તમામ લોકોને એક સાથે જાળવી અને આ પંથ ચલાવવો એ અઘરી વસ્તુ છે. એમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનો જ્યારે અનુકરણ થઈ રહ્યો છે, મોબાઈલ અને મીડિયાનો યુગ છે, ખોટી અફવાઓ ફેલાવનારા હોય એની વચ્ચે ધર્મને જાગૃત કરો, ધર્મને જાળવી રાખો અને આધ્યાત્મક તરફ વાળો એ ખૂબ જ મોટી વાત છે. ત્યારે કાનજી દાદા, ખરેખર મને દુઃખ સાથે કહેવું પડે છે કે એક એવો અત્યારે વિકાર આવ્યો છે લોકોમાં, ગઈકાલની જે ઘટના છે સુરત ખાતે, એક દીકરીને રેંસી નાખવામાં આવી, મારી નાખવામાં આવી, તો એ ધર્મને અને આધ્યાત્મ સાથે લોકો દૂર થયા છે એટલે બનતું હશે. તમારા મતે તમે એ વિષય પર શું કહેશો? એ વિષય પર એક જ વસ્તુ છે કે જે પણ પરિવાર હોય, જે પણ ગામ હોય, જેણે પોતાના ધર્મથી દૂર થયો છે ને, ત્યારે એ પોતાની સમાજથી દૂર થતો જાય છે, પોતાના પરિવારથી દૂર થતો જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગમાં કોઈ પણ રાજકીય રીતે કે સામાજિક રીતે પદ પ્રાપ્તિ કરે એટલે એનું સન્માન થાય, સન્માન થાય એટલે એને અભિમાન આવી જાય, પણ એ અભિમાન નહીં. સાહેબ, રાજકારણ હોય, સમાજ હોય કે આપણો ગામ હોય, સરપંચ હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, પણ પોતાનું ગામનું, પોતાના પરિવારની, પોતાનું સમાજનું પહેલું ધ્યાન રાખવું જોઈએ. અને દીકરાને દીકરીને ભણાવવા એ જરૂરી છે, પણ ભણાવવાની સાથે ધર્મસ્થાનોમાં જવું જ જોઈએ. ઘણી વખત આપણે એમ કહીએ કે આપણા દીકરાને એ પણ ખબર નથી પડતી કે મેકણ દાદા કોણ હતા. અમને પણ કાપડી પરિવારમાં આજની તારીખે પણ એમ કહેવું પડે, આ તો 7 વર્ષથી અહીં કાર્યક્રમ થાય છે, નહીં તો આ વિછિયા સામંતરાજા દાદાનું સ્થાન કાપડીઓએ પણ ગણાય નહોતું જોયું. એટલે આ બધી દુઃખની વાતો હોય છે કે હું ઘણી વખત અમારી સમાજમાં હોય કે જાહેર ક્યાંય જીવનમાં બેઠા હોઈએ ત્યારે એક જ વાત કહું કે આપણે દર વર્ષે ગુજરાતમાં ફરવા જાઓ, અંબાજી જાઓ, આબુ જાઓ, રાજસ્થાન જાઓ, ભલે જાઓ, પણ પોતાના ગામના દેવસ્થાના, પોતાના ગામના કાર્યક્રમો કે આપણા જે પરંપરામાં અખાડાઓ છે, જે જાગીરો છે, એમાં આપણે વર્ષે એકવાર પરિવારથી જવું જોઈએ કે આપણા બાળકોને ખબર પડે કે આપણા કચ્છમાં આવા આવા સંતો થઈ ગયા, આવી આવી આપણી જગ્યાઓ છે, આવા આપણા સંસ્કારો હોવા જોઈએ અને એ જગ્યાઓમાં એમને રાતવાસો કરવો જોઈએ, એ હું દરેક જગ્યાએ કહું છું. અને આ જગ્યાએ અને બીજું કોઈ અંધશ્રદ્ધામાં માનવું એ યોગ્ય નથી, પણ કુદરતી રીતે અહીં માજી સરપંચ બેઠા છે ને, એમણે કોરોના કાળ થયો ત્યારે અહીંયા દાદાએ એમણે યુવક મંડળને કીધું કે ભાઈ આપણે કાળો પીવડાવીએ ત્રણેય ગામોમાં, દાદાએ કાળો બનાવ્યો અને સાહેબ એક પણ કેસ
पॉजिटिव आयो तो ते पण नॉर्मल 15 दिवसे साजो थई गयो। बाकी आ गाममांथी कोरोना बाबते आटली बधी महामारी में पण एक गामनो दर्दी कोई हॉस्पिटल में दाखल न थयो ने कोईए क्वॉरंटाइन रहेवू नथी पड्यो। एटले आ कुदरतनी कृपा तो होय ज, कुदरत सिवाय बाकी बधुं विज्ञान छे एमां ना नहीं, पण कुदरत छे ने ई छे ले विज्ञानथी पण ऊपर छे। एटले आपणे सौए धर्मनी बाजू, धर्ममां आपणा पोताना धर्मनी अंदर आपणे चुस्त रहेवू पड़शे। पश्चिमी संस्कृतिनो अनुकरण देखादेखीमां न पड़वू जोईए। કૃષ્ણને માનનારો વર્ગ, રામને માનનારો વર્ગ, માતાજીને માનનારો વર્ગ, આ બાબુડાડાને માનનારો વર્ગ, આ બધાએ માલધારીઓ ખેડૂતોની વસ્તીઓવાળા ગામો છે અને આપણે સૌ સાથે મળી અને ગામનોય વિકાસ કરીએ, આપણી સમાજનોય કરીએ, પહેલું પાડોશી સગો પાડોશી અને પછી બીજાને જે આવી દુઃખદ ઘટનાઓ બને। ઘણી વખત આપણા મનને એમ દુઃખ થાય કે આપણે ક્યાં જઈને ઊભા છીએ। આપણા દીકરા દીકરીઓ જ્યારે ભણવા જાય એની સાથે કોઈ વિરોધ નથી, પણ ભણવા જાય છે ને એ માવતરને આજે નાના છોકરાઓને પણ એક આ ઓનલાઈન ભણતર થયું, પણ એનાથી પહેલાં પણ એવું હતું કે નાના છોકરાઓ રડતા હોય ને તો મોબાઈલ આપી દે એની માવ। તો આ મોબાઈલની દુનિયાથી દૂર રહેવું જોઈએ અને મોબાઈલ વસ્તુ સારી છે, ખોટી નથી, પણ એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ। આપણે અધકચરું જ્ઞાન હોય અને મોબાઈલનો ઉપયોગ કરીએ તો આપણા બાળકોને પહેલો આપણા સંસ્કારો આપો, પહેલો આપણા ધર્મની વાત કરો, પછી બધી બહારની દુનિયાની વાતો કરીએ એવી આજના પ્રસંગે તમે જે કીધું, આવી જાગૃતિઓ કચ્છ ગોલ્ડન આ તમામ ન્યૂઝો દ્વારા ગામડા સુધી સમાચારો પહોંચાડીને કચ્છના વિકાસમાં આપ સૌનો સહિયારો રહે। ગામડાનો વિકાસ શહેરનો વિકાસ હોય છે, પણ ગામડાને જો ટકાવવા હશે તો ગામડામાં પણ પાયાની સુવિધાઓ ઘણી બધી થઈ છે ને ઘણી બધી કરવાની બાકીઓ હશે। તો ગામડાનો દરેક, આપણે ખાલી સરકારને કહીએ કે સરકાર આ નથી કરતી, પણ આપણી એ ફરજો છે। આપણે ગામડામાં રહીએ છીએ તો આપણે આપણા સગાનું પાડોશીનું ધ્યાન રાખવું જોઈએ, આપણે આપણા ધર્મનું ધ્યાન રાખવું જોઈએ, આપણા મંદિરોનું, આપણા પૂજારીઓનું તમામનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને તો જ આવા પ્રયત્નો અટકશે। સરસ મજાની વાતો કાનજી દાદા પાસે કરી, મને તો સંતોષ ક્યારેય નથી થવાનો, કારણ કે એમની પાસે જે ખજાનો છે, એમની પાસે જે મેકરણની કૃપા છે એ અવિરત વરસતી રહી છે, વરસે છે અને વરસતી રહેશે એવી આપણે શુભેચ્છા પાઠવીએ। પણ એમની મીઠી ટકોર જે આપણા બાળકો છે, આપણી નવી પેઢી છે, એ કઈ તરફ જઈ રહ્યા છે એ આપણે સાચવવું પડશે, અને એ સાચવવામાં નહીં આવે તો પરિણામો શું આવશે એ ગંભીરતા વિશે આપણે વિચારી નથી શકતા। ત્યારે કાનજી દાદાને વંદન કરીએ, આજે જે સામત દાદાનો પ્રોગ્રામ જે અહીંયા કરવામાં આવ્યો છે એમના ચરણોમાં વંદન કરીએ, અને મેકરણના જે વંશજો છે એ તમામે તમામના ચરણોના વંદન કરી અને દાદા મેકરણને પ્રાર્થના કરીએ કે હે દાદા અમને એવી શક્તિ આપજે કે અમારા જે અત્યારે ભવિષ્યની જે કહી શકાય કે ખરેખર તો કંઈ કહી શકાય એવી રહી જ નથી, પરંતુ ચિંતા દૂર થાય અને એ ચિંતામાં અમે ક્યાંય ન સપડાઈએ, અમારી આજુબાજુનો વિસ્તાર કોઈ ન સપડાય અને સમગ્ર કચ્છ નહીં પણ સમસ્ત દુનિયામાં આવા બનાવો ક્યારેય પણ ન બને એવી દાદા મેકરણના ચરણોમાં પ્રાર્થના કરી, જય જીનામ, જય જીનામ।